વિસ્તારોમાં પોલીસ ચેકિંગ હાથ ધર્યું છે. ચાઇનીઝ દોરી કે તુક્કલનું વેચાણની તપાસ કરાઈ રહી છે. સરકારે ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ લગાવ્યો છે. ગેન્ડી ગેટ પતંગ બજારમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વધુ વિગત સાથે સંવાદદાતા માનુ ચાવડા વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે. માનુ, ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ બજારો ધમધમી રહ્યા છે, પરંતુ ક્યાંક ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ છે અને છતાં પણ ખુલ્લેઆમ આ રીતે વેચાણ થતું હોય છે, ત્યારે વડોદરામાં ગેન્ડી ગેટ બજારમાં પોલીસે કઈ રીતે ચેકિંગ હાથ ધર્યું છે? મનીષા, વડોદરાના ગેન્ડી ગેટથી માંડવી સુધીના જે વિસ્તારમાં પતંગો અને દોરીનું વેચાણ થાય છે, મોટા પ્રમાણમાં આ બજાર ભરાય છે. અહીંયા વાડી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે રીતે વેપારીઓ છે ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરતા હોય છે, આપ જોઈ રહ્યા છો આ જ દુકાન ઉપર પોલીસ પહોંચી છે અને જે તુક્કલ અહીંયા વેચવામાં આવી રહ્યા છે એનો જથ્થો છે એ જપ્ત કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા આ તમામ જથ્થો છે જપ્ત કરવાની કાર્યવાહી અત્યારે શરૂ કરવામાં આવી છે. તુક્કલનો જથ્થો છે એ મોટા પ્રમાણમાં અહીંથી આ દુકાન ઉપરથી મળી આવ્યો છે અને અત્યારે આ તુક્કલનો જથ્થો છે ચાઇનીઝ તુક્કલ છે એનો જથ્થો અત્યારે જપ્ત કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ જે તુક્કલનો જથ્થો છે એને અત્યારે પોલીસે જપ્ત કરી રહી છે. ખાસ કરીને ઉપર જે ગુજરાતી લખવામાં આવ્યું છે અને એને આ તુક્કલ છે પોલીસ અત્યારે જપ્ત કરી રહી છે. ખાસ કરીને ચાઇનીઝ તુક્કલનું જે વેચાણ છે અહીંયા મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે એવી આ પોલીસની તપાસની અંદર વિગત બહાર આવી રહી છે. પોલીસ અત્યારે મોટો કાફલો છે વાડી પોલીસ સ્ટેશનનો એ અત્યારે કામે લાગ્યો છે અને દુકાને દુકાને ફરી અને ચાઇનીઝ દોરી હોય કે ચાઇનીઝ તુક્કલ હોય એનો જથ્થો જપ્ત કરી રહ્યા છે. પોલીસનો સરકારનો આદેશ છે કે તુક્કલ અથવા તો ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો, તેમ છતાંય મોટા પ્રમાણમાં એનો ઉપયોગ અહીંયા વડોદરામાં થઈ રહ્યો છે એવું બહાર આવ્યું છે. પોલીસ અત્યારે દુકાને દુકાને જઈ અને આવી રીતે મોટો જથ્થો છે જપ્ત કરી રહી છે. ખાસ કરીને વડોદરાના બજારોની અંદર જ્યાં અહીંયા મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે ચાઇનીઝ દોરી અને તુક્કલનું, એનું એસીપી કક્ષાના અધિકારી છે એમના સુપરવિઝનમાં પોલીસના જવાનો છે અત્યારે અહીંયા તપાસમાં નીકળ્યા છે. દોરી ચાઇનીઝ દોરી હોય કે તુક્કલ હોય એ તમામનું અત્યારે અહીંયા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચેકિંગ દરમિયાન જ્યાં પણ ધ્યાનમાં આવે છે એ તમામ જથ્થો છે સીઝ કરવામાં આવી રહ્યો છે. પોલીસનો મોટો કાફલો અહીંયા છે અને જે આ જથ્થો છે જપ્ત કરવામાં આવી રહ્યો છે. પરમાર સાહેબ, શું કહો છો, કેટલી ટીમો છે, શું તપાસ કરવામાં આવી રહી? ટોટલ 8 પીએસઆઈ છે, 40 માણસો, એક એસીપી અને એક પીઆઈ છે. ટોટલ અહીંયા જેટલા ચાઇનીઝ દોરા અને ચાઇનીઝ તુક્કલના જે બી ગેરકાયદેસર વેપાર કરતા હોય એ લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં હાલ ચાલુ છે. કેટલી દુકાનો ઉપરથી જથ્થો કંઈ મળ્યો છે અથવા તો કાર્યવાહીમાં કંઈ ધ્યાનમાં આવ્યું છે? હાલ ચેકિંગ ચાલુ છે, અત્યાર સુધી કોઈ ગેરકાયદેસર મળી આવેલ નથી. હાલ ચેકિંગ ચાલી રહ્યું છે અને જે રીતે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આગળની દુકાનો છે ત્યાંથી જ ચાઇનીઝ તુક્કલનો જથ્થો છે એ જપ્ત કરવામાં અત્યારે આવી રહ્યો છે. ક્યાંકના ક્યાંક ગુજરાતી નામ લખીને અથવા તો જે તુક્કલો છે ચાઇનીઝ એના ઉપર ગુજરાતી લખાણ લખીને પણ અહીંયા વેચાણ કરવામાં આવી રહ્યું છે અને એના કારણે પોલીસ અત્યારે આજે કાર્યવાહી કરી રહી છે અને જે જથ્થો મળી રહ્યો છે એને સીઝ પણ કરવામાં આવી રહ્યો છે. જી મનીષા, બિલકુલ માનો, આપનો આભાર સમગ્ર વિગત સાથે જોડાવા બદલ.